આપ સૌ દર્શક મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર ની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લીના મોડાસામાં આપનું સંમેલન. સંમેલનમાં કાર્યકરોની પાકી હાજરી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી શાસન આવશે. રાજકોટ ભાવનગર હાઈવે પર સર્જાયો અકસ્માત. રાજકોટના ક્રમાડાથી બોલોરોનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત. ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બોલોરોએ પલટી મારી. અરવલ્લી જિલ્લાના મોડાસા સિદ્ધિવિનાયક ગણેશ રાજ્યમાં ત્રીજા સ્થાને. ખાનગી કંપની દ્વારા જાહેર કરાયેલ એવોર્ડ. રાજ્યના 145 ગણેશ મંડળોમાં કરાયો સર્વે. તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું. ગુજરાતમાં આગામી 2017માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પગફેરો કરવાના આશયથી ચૂંટણીલક્ષી કાર્યક્રમો ગુજરાતભરમાં કરવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ દિલ્હી વિધાનસભાના ઉપાધ્યક્ષ રાખી બિરલાના સાનિધ્યમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ વિગત અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મોડલની વાત કરતા હોય છે અને ગુજરાતના મોડેલ તરીકે મહાનાયક અમિતાભ બચ્ચન જે વાક્ય બોલતા રહે છે કે કુછ દિન તો ગુજારો ગુજરાતને. તેના અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે ત્યારે દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર, મહિલા અત્યાચાર, શોષણ અને બેરોજગારીનું પ્રમાણ વધેલું દેખાઈ રહ્યું છે. ભાજપના 20 વર્ષના ગુજરાતના શાસનકાળથી પ્રજા ત્રસ્ત બની ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શ્રેષ્ઠ વિકાસ સાબિત થનાર છે અને પ્રજા આમ આદમી પાર્ટીને જરૂર વિજેતા બનાવશે તેમાં કોઈ બેમત નથી. આમ આદમી પાર્ટી દ્વારા મોડાસામાં યોજાયેલ સંમેલનમાં પાર્ટીના કાર્યકરોની ઝાંખી હાજરી સંમેલનનો સંપૂર્ણ ફિયાસ્કો થયો હોવાનું દર્શાવી રહી હતી ત્યારે રાખી બિરલાએ ગુજરાતમાં આગામી વિધાનસભામાં સત્તાના સૂત્રો સંભાળવાની અને જીતની આશા વ્યક્ત કરતા આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. હર તરફ इस बात की चर्चा है कि किस प्रकार से गुजरात में जड़ों तक जो है भ्रष्टाचार घुस चुका है, किस प्रकार यहाँ पर किसानों पर अत्याचार हो रहे हैं. शिक्षा के क्षेत्र की अगर बात करें तो बरसात का दिनों में स्कूल ऊपर से चूते हैं, बच्चे जमीन पर बैठ रहे हैं, क्या यही गुजरात मॉडल है. महिलाओं की सुरक्षा की बात करें तो आए दिन महिलाओं पर अत्याचार हो रहे हैं. अगर यहाँ पर हम लोग युवाओं की बात करें तो कितना युवा बेरोजगार है. मैं लगातार लोगों से सुबह से मिल रही हूँ, चाहे किसान है, चाहे महिलाएं हैं, चाहे छात्र हैं, चाहे पुरुष वर्ग है, तमाम लोग इस 20 साल का जो भाजपा का कुशासन है उससे दुखी हैं और इस बात की आस लगाए बैठे कि कब आम आदमी पार्टी यहाँ आए और कब हम अपनी आम लोगों की सरकार बनाए. कोई राजनीतिक सरकार ना बनाए, उस व्यक्ति की सरकार बनाए जो आखिरी पंक्ति में खड़े हुए, चाहे गरीब किसान है, गरीब मजदूर है, उसकी बेहतर शिक्षा, बेहतर चिकित्सा, स्वास्थ्य और सबसे बड़ी बात भ्रष्टाचार मुक्त प्रशासन हमें दे सके. धन्यवाद. રાજકોટના ત્રંબાડાથી બોલોરોનું ટાયર ફાટતા સર્જાયો ગંભીર અકસ્માત જેમાં 5 વ્યક્તિઓ થયા ઘાયલ. રાજકોટના ત્રંબાડાથી ભરાડ સ્કૂલ પાસે બોલોરો નંબર GJ03AX9675 નું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બોલોરોએ પલટી મારતા 5 થી વધુને ઇજાઓ થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. રાજકોટનો પડેલ પરિવાર રાજકોટથી જસદણ નજીકના ગુંદારામે માતાજીના દર્શન કરવા માટે 4 કાર સાથે જતા હતા ત્યારે તેમાંની એક કાર તમારાથી ભરાડ સ્કૂલ પાસે બોલોરોનું ટાયર ફાટતા બોલોરો પલટી ખાઈ ગઈ હતી. અંદર બેઠેલા 8 વ્યક્તિઓમાંથી 5 થી વધુને ઇજાઓ થઈ હતી. અહેવાલ પલ્પેશ યાદવ સાથે એબીસી ન્યૂઝ કોટડા સંગાણી. ગણેશજીની પ્રતિમાઓ બાબતે ગુજરાતભરમાં હાથ ધરાયેલા સર્વેમાં અરવલ્લીના મોડાસામાં સિદ્ધિવિનાયક ગણેશ રહ્યા ત્રીજા ક્રમે. એક સપ્તાહના સમયગાળાથી ઠેર ઠેર ગણેશ મહોત્સવનો ઉજવાઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ અનેક જગ્યાએ ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા 2 વર્ષથી એક ખાનગી કંપની દ્વારા ગુજરાતની પ્રથમ 3 ગણેશ પ્રતિમા અને પંડાલને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ વર્ષે પણ ગુજરાતના 145 ગણેશ પંડાલોનો સરકારી કંપની દ્વારા નંબરો આપવામાં આવ્યા હતા જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સિદ્ધિવિનાયક મંદિર સ્થાપિત કરાયેલ ગણેશજીની પ્રતિમા રાજ્યમાં ત્રીજા નંબરે વિજેતા જાહેર કરાઈ હતી. આ પ્રતિમાને અરવલ્લી જિલ્લામાં પ્રથમ સ્થાન અપાતા આયોજકો તેમજ ગણેશ ભક્તોમાં હર્ષ અને ખુશીની લાગણી ફેલાઈ છે. અત્યારે ઉલ્લેખનીય છે કે મોડાસાનું સિદ્ધિવિનાયક મંદિર અને તેનો મહિ
પ્રતિમા અનેરો છે ત્યારે વર્ષો વર્ષ સ્થાપિત કરતી ગણેશ પ્રતિમા પણ અનેરી જ હોય છે. આગામી વર્ષે પણ યોજાનારી આ પ્રકારની હરિફાઈમાં પ્રથમ સ્થાન મેળવવાની આશા પણ આયોજકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. આજે મહોત્સવ ચાલી રહ્યો છે. એ મહોત્સવની અંદર પ્રથમ દિવસે ગણેશ મહોત્સવમાં જે પ્રમાણે અમને જાણ થઈ અને ગજાનંદ મસાલા કંપની દ્વારા અમે એમાં ભાગ લીધો અને એમાં ભાગ લેવાથી આ ગણપતિ મંદિરના મહોત્સવમાં જે પાર્થેશ્વર ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા છે એ ગણપતિનો ઓલ ગુજરાતની અંદર ત્રીજો નંબર આવ્યો અને અરવલ્લી જિલ્લામાં પ્રથમ નંબર આવી ભગવાન ગણપતિ દાદાનું એક નામ અરવલ્લી જિલ્લામાં બહુ આગળ વધ્યું છે. અને આ મનોકામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિર તરફથી હું મહારાજ તરીકે અને અંદર જે બિરાજમાન ગણપતિ જે છે એ ગજાનંદ મસાલા કંપનીને ખૂબ પ્રગતિ કરાવે, આગળ વધારે. જય ગણેશ. મારું નામ મુકેશભાઈ પટેલ, હું મેતપુર ગામનો વતની છું. અહીંયા ખંડુજી મહાદેવના ચોગાનની અંદર આશરે 250 વર્ષથી અહીંયા આ ખંડુજી મહાદેવના નામે એક ભવ્ય મેળાનું આયોજન થાય છે. આ મેળાનો એક અનેરો મહિમા છે. અહીંયા ખંડુજી મહાદેવના દર્શને જે પણ ભાવિક ભક્તો આવે છે એ ભક્તો અહીંયા ગામની અંદર પોતાના બાળકો સાથે એક જે માનતા માનેલી હોય એ માનતાને પૂર્ણ કરવાની સાથે હજારોની સંખ્યામાં નારિયેરો અહીંયા ખંડુજી મહાદેવને ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત આશરે 100 ગામથી પણ વધારે દૂર દૂરથી અહીંયા તમે જોઈ શકો છો કે આ માનવ મહેરામણ આવે છે. એમના માટે ગામમાંથી અમારા સ્વયંસેવક મિત્રો અને આગેવાનો દ્વારા એક ભવ્ય આયોજન થાય છે. આ આયોજનની અંદર કોઈ પણ પ્રકારની કોઈ પણને તકલીફ ના થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે છે. ઉપરાંત કોઈ પણ પબ્લિકને પાણીની પણ કોઈ સહેજ પણ તકલીફ ન પડે. ઉપરાંત
અહીંયા ચાની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે, કોઈપણને વિનામૂલ્યે એની ચાની વ્યવસ્થા આપવામાં આવે છે. ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે કોઈપણ મિત્રની અંદર આવવા માટે જવા માટે કોઈપણ પ્રકારની હેરાનગતિ ના થાય એનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત અહીંયા મંડપના આયોજન દ્વારા ત્યાં કોઈ તડકામાં પણ કોઈ બાળકો હોય, મહિલાઓ હોય, એમને કોઈ તકલીફ ન પડે એનું આયોજન ગામ લોકો દ્વારા કરવામાં આવે છે અને આની અંદર આજુબાજુના તમામની એક સહકાર મળતો રહે છે. આભાર. મારું નામ પટેલ વિજયકુમાર ભલુભાઈ, મોડાસા તાલુકાના વલવા ગામનો વતની છું. વર્ષોથી આ મેળામાં આવું છું. આ મેળામાં જે શ્રદ્ધાથી જે બાધા લીધી હોય તે પરિપૂર્ણ થાય છે. અહીં આયોજક જમતપુરના તમામ છે, તેમનું આયોજન પણ સારું હોય છે. તેમનો હું શ્રદ્ધાળુ તરીકે તેમનો હું આભાર વ્યક્ત કરું છું અને સદાય અહીં સારું કાર્ય થાય અને આવનારાને સારું ફળ મળે એવી આશા રાખું છું. પાંચ વર્ષ થઈ ગયા છે, તો આજે પાંચ વર્ષથી આજે આ વર્ષે અમે સવામણનો લાડુ આજે કર્યો છે અને રાતે દાંડિયા રાત સવારે આરતી અને સાંજે પણ આરતી ને નત નવા દરરોજ કાર્યક્રમો હોય અને નતનો ભોગો પણ ધરાવી છે. લોકોની શાંતિ સલામતી અને સુખાકારી માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે હવનનું આયોજન કરાયું હતું, જેમાં પોતે પણ ભાગ લીધો હતો.
આહુતિ આપી હતી અને સાથે સાથે પોલીસ પરિવાર તથા સાથી પોલીસ કર્મચારીઓને હવનમાં ઉપસ્થિત રાખી આહુતિ આપવામાં આવી હતી. લોકોની સુખ શાંતિ અને સલામતીને આશય સાથે પોલીસ પરિવાર દ્વારા આ હવનનું આયોજન કરાયું હતું. અહેવાલ નિલેશ પટેલ સાથે એબીસી ન્યૂઝ પાલનપુર. બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા પાલનપુર હેડક્વાર્ટર્સ ખાતે સુંદર ભગીરથ મહાશાંતિ યજ્ઞનું આયોજન આજે કરવામાં આવ્યું હતું, જેમાં એસપી સાહેબના હાથે સંકલ્પવિધિ કરી અને પૂજાનું સુંદર આયોજન કર્યું હતું. સમસ્ત પોલીસ પરિવાર બનાસકાંઠાએ ઉદારતા દાખવી અને સમસ્ત બનાસકાંઠા જિલ્લાની સુરક્ષા અને સુખ શાંતિમાં વધારો થાય એવી એક આહુતિ આપી અને સમસ્ત જિલ્લાના કલ્યાણ અર્થે એક સુંદર આયોજન કર્યું હતું, જેમાં તમામ પોલીસ ભાઈઓ દ્વારા આહુતિ આપી, આ યજ્ઞમાં આહુતિ આપી અને યજ્ઞાદ ભવંતી પર્જન્યો કહેવાય છે, યજ્ઞના માધ્યમથી સુખ સમૃદ્ધિ અને તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થઈ અને જે યજમાનોના અને કઈ સંકલ્પ હોય એ પૂરા કરે એ ભાવ સાથે સરસ એવું ભગીરથ કાર્ય બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા આજે હેડક્વાર્ટર પાલનપુર ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્રકારના નવગ્રહોથી લઈ અને સુંદર ચંડીપાઠ હોમી અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુખાકારી માટે દરેકને ત્યાં સુખ સમૃદ્ધિનો વારસો રહે અને દરેક જીવાત્માનું સુખ શાંતિ પ્રાપ્ત થાય હેતુથી આજે સુંદર યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું. મારું નામ પ્રિતેશ ભાવસાર છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આ 12મું વર્ષ છે સાંઈ ગ્રુપ દ્વારા અહીંયા ગણેશ મહોત્સવનું આયોજન થાય છે, જેમાં 12 દિવસ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે, જેમાં આજે અમે અમરનાથનું 2 દિવસથી પ્રોગ્રામ ચાલુ છે અને અમરનાથનું મોટા પાયે આયોજન કરેલું છે, તેમજ અંદર બધા અલગ અલગ પ્રદર્શનોનું અમે આયોજન કરેલ છે, જેમાં સબ જેલ બનાવેલી છે, વૈષ્ણોદેવી છે, હિંડોળા કરેલા છે, તેમજ અમારા સાંઈ ગ્રુપના 75 સભ્યો દ્વારા દાદાને ડાયમંડ અને આભૂષણોથી શણગારવામાં આવેલા છે, જેનો અમારી મોડાસાની તમામ ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે. તમે આજે એને જોઈ રહ્યા છો. આજે અમારું અમરનાથનું મોટા પાયે પ્રોગ્રામ કરેલું છે, તેમાં આજે મોડાસાના ઘણા ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છે. અનોખા ગણેશ
અને અમરનાથ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. અહેવાલ યોગેશ ઉનાળકર સાથે રિજિનસ સાવકુંડલા. માંગરોળ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. માંગરોળ ધોબીવાળા વિસ્તારમાં આવેલ જોગનાથ મંદિર ખાતે ગણપતિની આરતીનું આયોજન કરવામાં આવેલ, જે લોકો દ્વારા રોજે રોજ અલગ અલગ પ્રકારની આરતી તેમજ વિવિધ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેના તમામ ધર્મપ્રેમી લોકોએ આરતી તેમજ મહાપૂજાનો લાભ લીધેલ છે. તેમજ માંગરોળ જીવનધારા સોસાયટી ખાતે ગણપતિ સ્થાપના કરવામાં આવેલ, જેમાં પણ નાના બાળકો દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ, જે અલગ અલગ રીતે રોજે રોજ બાળકો દ્વારા કાર્યક્રમો કરવામાં આવેલ છે. તેમજ જેમને આજે પણ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખેલ છે, ત્યારે માંગરોળ લાલજી મંદિર ખાતે સંસ્કૃતિ ગણેશ ઉત્સવ દ્વારા ગણપતિ આયોજન કરવામાં આવેલ, જેમાં છેલ્લા 16 વર્ષથી એક જ જગ્યાએ અને અલગ અલગ મૂર્તિ દ્વારા સુશોભિત ગણપતિ ગજાનંદને લાઇટ ડેકોરેશન, સુશોભિત ગણપતિ ગજાનંદને લાઇટ ડેકોરેશન દ્વારા સજાવવામાં આવેલ છે. તેમજ રોજે રોજ વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને શહેરભરના લોકો લાલજી મંદિરના ગણપતિની આરતીનો લાભ લે છે. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે એબીસી ન્યૂઝ માંગરોળ. કલ્પરિયા યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવ આજે અમારે પહેલી વાર જ કર્યો છે અને આ બધા અમારા કલ્પરિયાના નાના નાના બાળકોએ ભેગું મળીને કર્યું છે અને માત્ર ફક્ત 24 કલાકની અંદર જ આયોજન કર્યું છે અને રોજ રાત્રે ભવ્ય વિવિધ જાતના પ્રોગ્રામ થાય છે. એમાં આજે 56 ભોગના દર્શન ગણપતિ દાદાને 56 ભોગ ધરી અને આખા કલ્પરિયા આખા માંગરોળ સનાતન ધર્મને ની પ્રજાને આ 56 ભોગના દર્શનનો લાભ આપ્યો છે. અને આ વર્ષ 2016 અને સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા આયોજિત આ ગણેશ ઉત્સવનું 5મું વર્ષ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ દિવસોનો કાર્યક્રમ રાખેલો હતો. એમાં જે બટુક ભોજન કરાવેલું છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા હતા, જેમ અને સ્નેક શો રાખેલો હતો જેમાં ઘણી પબ્લિકે આનંદ માણેલો હતો. અને રવિવારે વિસર્જનનો કાર્યક્રમ બપોરે 2:30 વાગે રાખેલો છે, જેમાં સૌ ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધ્રંગુ અને ખુણિયા ગામમાં પેઢી રોગચાળો ફાટી નીકળતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું. અમીરગઢ તાલુકાના ધ્રંગુ અને ખુણિયા ગામમાં પેઢી રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે અને રોગચાળાને ડામવા પગલા હાથ ધર્યા છે. વિશેષ વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢ તાલુકાના ધાંધુ તથા ત્યાંના ધારાસભ્ય એવા કાંતિભાઈ ખરાડીના પોતાના ગામ ખોણિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ભેદી રોગચાળાએ માથું ઉચક્યું છે, જેનો ભોગ નાના બાળકો બની રહ્યા છે. આ રોગચાળાનો ભોગ બનેલા 6 જેટલા બાળકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બાળકોને સારવાર અર્થે દાખલ કર્યા બાદ આ ભેદી રોગચાળાની જાણ વહીવટી તંત્રને થતા વહીવટી તંત્રમાં દોડતું થઈ ગયું છે અને ધાંધુ ગામે અમદાવાદની બીજે મેડિકલ કોલેજની ટીમ દોડી આવી હતી, જ્યારે ખુણિયા ગામે ધારપુરા મેડિકલ કોલેજની ટીમ દોડી આવી હતી. બે ગામના બાળકોના લોહી અને ગળામાંથી સેમ્પલ લેવાયા હતા, જેના તપાસ સાથે અમદાવાદની બીજે મેડિકલ કોલેજ ખાતે મોકલાયા હતા. આ ભેદી રોગચાળાની જાણ બાદ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બીમાર બાળકોની મુલાકાત લીધી હતી અને જરૂર પડે તો વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવાની સૂચના આપી હતી. અહેવાલ નિલેશ પટેલ સાથે એબીસી ન્યૂઝ પાલનપુર. અઠવાડિયાથી તાવ જેવું હતું, આમ ખૂબ તાવ આવતો, પછી દવા કરાવી દવાખાનામાં બીજે પ્રાઇવેટોમાં, પછી તાવ ના ઉતર્યો એટલે પૂરી માતા જેવું હતું, એટલે પછી ગામની અંદર ટીમ ઉતરી હતી. કેટલા બાળકોને આ બીમારી છે ગામમાં? બીમારી તો સાહેબ તો તાવ જેવું જ બધે છે, પણ હવે આ છોકરાને હવે આ લઈને આવ્યા હતા અને બીમારી હતી તો પૂરી માતા જેવું હતું, સામ નતું ઉતરતો. મારું નામ ચંદુભાઈ નટાભાઈ. જી સર, અત્યારે જે અમીરગઢમાં બનાવ બન્યા છે એના અનુસંધાને 2 દિવસથી અમારી ઇન્ટેન્સિવ સ્ક્રીનિંગ ચાલી રહી છે. અમદાવાદથી આરોગ્ય વિભાગથી ડૉક્ટરોની ટીમ અહીંયા કાર્યરત છે, ધાનપુરા મેડિકલ કોલેજથી ડૉક્ટરોની ટીમ અહીંયા કાર્યરત છે. બધી દવાઓ બધી સારવારની સુવિધાઓ અમારી પાસે ઉપલબ્ધ છે, સિચ્યુએશન અંડર કંટ્રોલ છે અને જે કંઈ જરૂરત પડશે
સાધનોની અથવા કંઈ બીજી જગ્યાએ રેફર કરવા એ અમે કરશું. સાહેબ હાલ કેટલા બાળકો પીડિત છે? હાલ અત્યારે પીડિત કોઈ નથી, પણ અંડર ઓબ્ઝર્વેશન અમે 5 બાળકો રાખ્યા છે. આવતીકાલે આ સમયે આ જ પર, તો ત્યાં સુધી જોવાનું છૂટતા નહીં. એવી જ નમસ્કાર.